સ્માર્ટ ઓનલાઈન પ્રિપેરેશનમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે ચાલો મિત્રો જોઈએ શૈક્ષણિક મનોવિજ્ઞાનનો નો પાર્ટ પંદરમો જેની અંદર આજે આપણે જોવાનું છે મનોવિજ્ઞાનના ઓલ એમસીક્યુ જેટલા પણ એમસીક્યુ નીકળે છે બધા જ મનોવિજ્ઞાનના આપણે વારાફરથી જોઈશું આ એનો પાર્ટ વન છે ચાલો શરૂ કરીએ અને શરૂ કરતા પહેલા મિત્રો જો તમે ચેનલ પર નવા છો તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો ચાલો હવે શરૂ કરીએ આજનો વિડિયો મુશ્કેલ પરિસ્થિતિમાંથી રસ્તો શોધવાની શક્તિને શું કહે છે તો મિત્રો એને કહેવાય છે સુજ સુજબુજમશિયારી જેવો હોય એના દ્વારા મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ રસ્તો શોધી શકાય છે યોગ્ય અને અયોગ્યનો તફાવત ઓળખાવાની શક્તિને શું કહેવાય છે તો કે વિવેક શક્તિ આ યોગ્ય છે ને આ અયોગ્ય છે એવો તફાવત ઓળખવાની શક્તિ ને કહેવાય વિવેક શક્તિ સમજાવવાની શક્તિને શું કહેવાય છે અન્ય વ્યક્તિઓની સમજ કે અપેક્ષા કરતા અવનવું કાર્ય કરવાની શક્તિ શું કહે છે તો કે ચાલાકી અન્ય વ્યક્તિઓની સમજ કે અપેક્ષા કરતા અવનવું કાર્ય કરવાની શક્તિને કહીશું ચાલાકી

કયા પ્રકારની બુદ્ધિનો સંબંધ જીવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ સાથે છે તો કે બુદ્ધિનો લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ બુદ્ધિ વધુ પ્રગટ થાય છે તો કે ભાષાકીય નીચેનામાંથી કઈ વ્યક્તિમાં અવકાશીય શુદ્ધિ બુદ્ધિ વધારે હોવી જરૂરી છે તો કે શિલ્પીઓ નીચેનામાંથી કઈ વ્યક્તિઓમાં અવકાશીય બુદ્ધિ વધારે હોવી જરૂરી છે તો કે શિલ્પીઓમાં

છાપેલું વાક્ય વાંચતી વખતે એક પછી એક શબ્દ પર ધ્યાન આપીએ છીએ ધ્યાન આપીએ છીએ એને કહીશું ક્રમિક ક્રિયાઓ બુદ્ધિના ત્રણ પ્રકારો કોને દર્શાવ્યા છે તો કે સ્ટારબર્ગ સ્ટર્નબર્ગ છે એને જ બુદ્ધિના ત્રણ પ્રકારો દર્શાવ્યા છે બુદ્ધિ નો ખ્યાલ કોને આપ્યો છે તો કે રેવત નામના મનોવૈજ્ઞાનિકે કઈ બુદ્ધિ કસોટીમાં સમગ્ર બુદ્ધિઆંક ઉપરાંત બુદ્ધિના શાબ્દિક આંક અને ક્રિયાત્મક આંક મળે છે તો કે વેક્સલરની બુદ્ધિ કસોટીઓમાં ભારતમાં બંગાળી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટી ની રચના કોણે કરી હતી તો કે મહાલસન મહાલસન કરી હતી ભારતમાં ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટી ની રચના મહાલ મહાલન મહાલસે કરી હતી સામાન્ય વસ્તીના કેટલા ટકા વ્યક્તિઓનો બુદ્ધિ આંક એકસો ત્રીસ થી વધુ હોય છે તો મિત્રો જે સામાન્ય વસ્તી છે એના કરતા ખાલી બે ટકા વ્યક્તિઓનો બુદ્ધિ હોય એવી વ્યક્તિને કેટલા બુદ્ધિઆંક વાળી વ્યક્તિને માનસિક રીતે પછાત અથવા તો મંદ કે મનોદુર્બળ કહેવાય છે તો કે જેનો સિત્તેર થી ઓછો મનોઆંક હોય એવી આઠ થી લઈને બાર ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શન શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શન આપવા માટે મિત્રો વિવિધ લક્ષી અભિયોગ્યતા કસોટી વપરાય છે કોને ડીએ નું રૂપાંતર કરીને તેનું ભારતીય રૂપ વિકસાવ્યું છે તો કે જે એમ ઓઝા એ

પરિસ્થિતિ પ્રત્યે લાક્ષણિક રીતે પ્રતિક્રિયા આપવાનું વલણ એટલે શું તો કે પ્રકૃતિ પરિસ્થિતિ પ્રત્યે લાક્ષણિક રીતે પ્રતિક્રિયા આપવાનું વલણ એટલે પ્રકૃતિ નિયમિત રીતે ઉપજતા વર્તનની સમગ્ર તરે એટલે શું તો કે ચારિત્ર પછીનો પ્રશ્ન છે હિપોક્રેટીસના મત મુજબ કેવી વ્યક્તિઓ સક્રિય અને આનંદી હોય છે તો કે રક્તપ્રભાવી વ્યક્તિઓ રક્તપ્રભાવી વ્યક્તિઓ છે એ સક્રિય અને આનંદી હોય છે હિપોક્રેટીસના મત મુજબ કેવી વ્યક્તિઓ ઉત્તેજ ઉત્તેજનશીલ અને ક્રોધી હોય છે તો કે પીલા પીટો પ્રભાવવાળી પીલા પીત પ્રભાવી જે વ્યક્તિઓ છે તે ઉત્તેજ વ્યક્તિઓ ઉત્તેજનશીલ અને ક્રોધી હોય છે

ગુણોની સુસંગતતા અંગે કોને સંશોધનો કર્યા તો કે મિશેલ નામના મનોવૈજ્ઞાનિકે મનો અગત્યતાત્મક અભિગમમાં કોનો ફાળો સૌથી મોટો છે તો કે સિગમન્ડ ફ્રોઈડ નો કઈ બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિને જોખમ હોવા છતાં જોખમ છે જ નહીં એવું માનવાનો પ્રયત્ન કરે છે તો કે ઇનકાર કે અસ્વીકાર બચાવ પ્રયુક્તિમાં કઈ બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિ પોતાનું ગૌરવ હણાશે એવા ભય ને લીધે આવેશો ને અજ્ઞાત મનમાં ધકેલી દે છે તો કે દમન બચાવ પ્રયુક્તિમાં કઈ બચાવ પ્રયુક્તિને ખોટા ઉપજવાળી કઈ બચાવ પ્રયુક્તિને ખોટા ઉપજાવી કાઢેલા બહાના કાઢવાની પ્રયુક્તિ કહે છે તો કે યોક્તિકીકરણ બચાવ પ્રયુક્તિ પ્રિમા વ્યક્તિ પોતાના રહેલા આવેશો કોઈ બીજી વ્યક્તિમાં રહેલા છે એવું કહી અને બચાવ પ્રયુક્તિ માં જણાવે છે તો એ બચાવ પ્રયુક્તિ કઈ હશે તો કે પ્રક્ષેપણ આ તો મિત્રો મનોવૈજ્ઞાનિક શૈક્ષણિક મનોવિજ્ઞાનિક ના most imp જે MCQ છે ઓલ બધા જે આપણે એમસીક્યુ જોઈ રહ્યા છીએ એનો પાર્ટ 1 આવો ને આવો આપણે બીજો પાર્ટ પણ લઈને આવશું આવતા વિડિયોની અંદર તો જોડાયેલા રહો સ્માર્ટ ઓનલાઈન ની સાથે તેમજ જ મિત્રો વિડિયોને લાઈક અને જો જો સુધી તમે ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી નાખો જેથી આવ એના આવા વિડિયો તમારી સુધી પહોંચતા રહે